આજરોજ કચ્છ જિલ્લાના કચ્છી રાજપૂત સમાજ દ્વારા નાલિયાથી આયોજિત 25મા સમૂહ લગ્નમાં 8-9 દંપતીએ લગ્ન પવિત્ર બંધનથી જોડાયા હતા, જ્યારે સવારે અગ્રણીઓ હસ્તે દીપ પ્રાગટ્ય 25મા સમૂહ લગ્નનું લગ્નોત્સવ પ્રારંભ કરવામાં આવ્યો હતો, જ્યારે મંડપરોપણ ગ્રહ શાંતિ સહિતના વિવિધિ ગૌતમભાઈ જોશી તેમજ અરવિંદભાઈ ટી જોશીએ સંપન્ન કરાવી હતી, જ્યારે બપોરે આશીર્વચન સમારોહ બાદ કન્યા વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં સમાજના વિવિધ દાતાઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો, જ્યારે કચ્છના વિવિધ તાલુકાના કચ્છી રાજપૂત સમાજના ગામે ગામથી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે નાલિયા સમાજના પ્રમુખ ગોવિંદભાઈ રાઠોડ, યુવા પ્રમુખ જયુભાઈ વિશ્રામ ચૌહાણ, ગાંધીધામના ચંદુભાઈ રાઠોડ, મુંદદના જયંતિભાઈ મોડ, શુભારંભ રાઠોડ તેમજ મુંબઈના રૂપસંગજી ધ્રલ, માંડવી ધનજીભાઈ ડાભી, રાજકોટથી નિધિબેન સોલંકી, વીજાણા રામસંગજી ડેરૈયા તેમજ બાડાના દાનસંગ પરમાર સાથે સ્થાનિક કાર્યકર્તાઓ લહેરમાં લહેરભાઈ, પ્રાગજીભાઈ, પ્રકાશભાઈ ભરાણી, દાદલભાઈ દરાડ સહિતના હરિભાઈ ચાવડા, જેઠાલાલ પરમાર, ભરતસિંહ હોથી સહિતના નામી અનામી કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી, એવા સમયે અમારા રિપોર્ટર દ્વારા ખાસ કવરેજ કરવામાં આવ્યું હતું. શું નામ છે બેન? સપોર્ટ કરું છું કે એમના હિસાબે જે એમને ભણતર કરી છે, આગળ વધે છે, એવી રીતે દરેક બહેનોને એમના ઉપર જે એક આપણે લેવું પડે કે ભાઈ કેવી રીતે આગળ ભણવું અને કેવી રીતે આગળ વધે છે. આ એક અમારા બેન શ્રી છે જેથીબેન, જેમણે આવી રીતે આગળ આવ્યા, જેમ તેમણે ઘણો સંઘર્ષ કર્યો છે, એવી રીતે દરેક બહેનોને મારી રીતે આ બહેનની ભાઈ સાથે અમે એક આગળ ભાઈ સમાજને દરેક બહેનોને રજૂઆત કરીએ છીએ કે દરેક બહેનો માતાઓ પોતાની દીકરીઓને અને સાથે સાથે ભાઈઓને પણ ભણાવે. અને હું એટલો કહીશ કે ભાઈ જે આમાં થોડુંક જે સમાજ અંદર એવું કોઈ દુષણ તો નથી અને સારું છે, અમારી સમાજ અંદર સંગઠન પણ બહુ સારું છે અને દરેક કચ્છ લેવલે અમને દરેક અમારા રાજપૂત સમાજને સપોર્ટ મળે છે અને મળતો રહે એવી હું માતાજી આશાપુરા પાસે પ્રાર્થના કરું છું. અને અમારા સમાજના એવા દાતા શ્રી રાઠોડ મારસિંહજી ડોસાજી પરિવારનો પણ બહુ સહયોગ મળેલ છે અને મળતો રહે છે. અમારા સ્વર્ગવાસી હમીરજી રાઠોડજી એ સમાજ માટે બહુ એક પ્રેરણારૂપ વ્યક્તિ હતા, જે આજે અમારી સાથે નથી, એમના સ્વર્ગવાસના હિસાબે અમે એમનું ખોટ બહુ સારી છે સમાજ, એટલે હું એમના પણ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે સપોર્ટ આપ્યો છે અને આપતા રહે એ માતાજી આશીર્વાદ પાસે પ્રાર્થના કરું છું. જય માતા દી. अभी आपका ये समूह शादी है जो राघव समाज का, अभी उसको कितना साल हुआ? 25 साल हुआ. अभी आप उसके समूह शादी के हिसाब से आप क्या आपकी राघव समाज की बेटियों को क्या प्रेरणा देना चाहेंगे? समूह शादी होती है उससे जो लोग जो परिवार अपने बेटी को इतने अच्छे से शादी नहीं करवा सकते उसे ये समाज होता है, वो सारी इकोनॉमिकल चीज़ें होती हैं वो प्रोवाइड होती हैं, अच्छे से शादी होती है. और अगर कोई गरीब बाप है जो अगर अपने बेटी को इतने अच्छे से शायद ना करवा पाए शादी, अपना खर्चा ना करवा पाए या तो वो कर्ज लेके करवाएगा, तो इससे अच्छा है कि अगर एक पूरा समाज उनको हेल्प करता है और फिर उसी गरीब बाप की बेटी होती है वो अच्छे से शादी करके अपने घर पर जा सके. एजुकेशन के लिए समाज आप क्या करेगी? मेरा ये जो समाज है श्री कच्छी राजपूत समाज नलिया, उन्होंने ऑलरेडी मुझे भी हेल्प की हुई है. हमारे यहाँ पे मैंने यहाँ पर 10th अपना पूरा किया हुआ है और मैं भी हूँ और मेरी बहन भी है, ये भी गवर्नमेंट में टीचर है. हम दोनों ने यहाँ से जो बुक्स होती थी या जो नोटबुक्स होती थी वो सारी यहाँ से ही हमें प्रोवाइड की जाती है. तो अभी मैं आपको ये कहना चाहूँगा कि अभी आप महिलाओं के बारे में क्या कहनी चाहेंगे शिक्षक के बारे में? मैं ये कहूँगी कि आप अगर आपको बिफोर बैचलर या फिर आफ्टर मैरिज जो भी आपका है आप अपना एजुकेशन पूरा करें
अपने आप को इकोनॉमिकली इंडिपेंडेंट बनाए, ना ही अपने हस्बैंड या फिर अपने पिता पे निर्भर रहे। अपनी खुद आप अगर कमाई करोगे तो पूरा समाज आगे आ सकता है। સ્ટ્રક્ચરલ એન્જિનિયર છું, અત્યારે ભુજમાં કાર્યરત છું ને નલિયાથી જ મારું પિતૃપક્ષ મારો નલિયા છે। આજે 25મો જે રજત મહોત્સવ છે અમારું સમૂહલગ્નનો, તો એના માટે મારા ભાઈના એમાં જ સમૂહલગ્નમાં લગ્ન લેવાયેલ છે, તો એના માટે જ મેં હાજરી આપી છે। અને આ સતત 25 વર્ષથી અવિરત આ પ્રયાસ ચાલુ છે સમૂહલગ્નનો, એમાં અમે સૌ સમાજના સૌ લોકો સહભાગી થઈને એમાં આગળ વધારીએ છીએ। અને સતત આના માટે આનંદની લાગણી છે અમને કે અમે બધે ભેગા રહીને આવું આયોજન કરી શકીએ છીએ।